બે દિવસ પહેલા ધરપકડ થયા બાદ આજે જામીન પર મુક્ત થતા ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં પાલભાઈ આંબલિયાએ થાક્યા નથી, હાર્યા નથી, લડીશું અને જીતશું તેમ કહ્યું છે. જે પ્રકારે ધરપકડ અને અટકાયત બાદ ફરી અટકાયત અને માર મારવાની ઘટનાને વખોડતા પાલભાઈ આંબલિયાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ અને તંત્ર દ્વારા ભાજપના કાર્યકરની જેમ કામગીરી કરવામાં આવી રહી છે. ફંડની અંદર ખેડૂત તરીકે ખેત પેદાશનું અમે દાન કરવા ગયા. 188 મુજબ અમારી ધરપકડ થઈ, ત્યાંથી અમને જામીન મુક્ત કરવામાં આવ્યા. ફિંગરપ્રિન્ટના બાને ફરીથી બોલાવી 151 કરી અને સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસ કમિશનરી કચેરીએ લઈ જઈ અને મને ઢોર માર મારવામાં આવ્યો. બીજા દિવસે એટલે કે ગઈકાલે મામલતદાર કચેરીની ઘટનાઓ, હોસ્પિટલની ઘટનાઓ અને સાંજે 3-4 વાગે મને છેલ્લે ખાનગી હોસ્પિટલ જવાની મંજૂરી થવી અને ત્યાર પછીની 2 જ કલાકની અંદર ફરીથી ઓર્ડર થવો કે આને જેલમાં મોકલી દેવામાં આવે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે 151ની અંદર જેલમાં મોકલવાનો ઓર્ડર આવે. ગુજરાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે ડોક્ટરના અભિપ્રાય લીધા વગર મામલતદાર ડાયરેક્ટ ઓર્ડર કરી દે. એટલે આ પરિસ્થિતિની અંદર જે સરકાર મારી વિરુદ્ધ આખે આખું એક કાવતરું કરતું હતું અને મને કોઈ પણ રીતે જેલમાં મોકલી અને આ ગુજરાતના 56 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતા હતા, એક વિચાર દબાવવાનો પ્રયત્ન કરતા હતા, આ વિચાર ન દબાય. ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોના જે અવાજ છે એ અવાજ ન દબાય એટલા માટે થઈ અને જેલમાં ન જવા માટે થઈ અને એક કાવતરાનો ભોગ ન બનીએ એટલા માટે રાત્રે 12 વાગે જામીન લઈ અને હું મારા ઘરે અત્યારે પરત ફર્યો છું. હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને અને જાહેર માધ્યમોને વિશ્વાસ દઉં છું કે આ લડતની શરૂઆત થઈ છે. આ લડત છેલ્લે સુધી અમે લડવામાં છીએ. જે જે લોકોએ કાયદા વિરુદ્ધ જઈ અને કામ કર્યું છે એને 100% જવાબ આપશું. આવનારું આયોજન અમારું, આવનારી અમારી રણનીતિ અને ખેડૂતોનો અવાજને કેવી રીતે બુલંદ કરવો એ અમે 1-2 દિવસની અંદર અમારી રણનીતિ જાહેર કરશું.